કહેવાય છે અને આ બોરીયાવી ગામની ધરતી એવી છે કે ખૂબ પ્રમાણમાં પાતરા ઉગે છે અને આખા ગુજરાતમાં એ પાતરા સપ્લાય થાય છે અને એ ડાયરેક્ટ ખેતરમાંથી ઓર્ગેનિક પાતરા બને છે અને આમ જોવા જઈએ તો આત્મનિર્ભર પાતરા છે અને એ તળેલા પાતરા 50 દિવસ સુધી વગરતા નથી અને ફોરેનમાં પણ એક્સપોર્ટ થાય છે તો તમે આણંદથી બોરીયાવી તરફ જતા હો આ રોડ ઉપર આવશે કે ત્યાં પતરાવેલી પાતરા મળે છે તમને તળેલા પાતરા મળે બાફેલા પાતરા મળે પાતરા ભજીયા મળતા હોય છે અમુક જગ્યાએ અને તમારે વાટા ઘરે જઈને વગાડવા હોય તેના માટે પણ મળતા હોય તો ચાલો આપણે આજે જાણીએ બોરીયાવીના પાતરાની આખી વાત અને હા મારી ચેનલ નિકુંજ સોની જસ્ટિસ પૂરી જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ બટન દબાવજો એટલે તમને મારા વિડીયો રેગ્યુલર મળતા રહે ચાલો આપણે જોઈએ બોરીયાવીના પાતરાની વાત Thank you.
પાનની જે ખેતી ખરી અમારે એક વર્ષ સુધી ચાલે છે, પછી એને બીજા ખેતરમાં ટ્રાન્સપોર્ટ કરવી પડે છે. પણ આ પાન અમારા એટલા ફાઇન હોય, અમારા ઇન્ડિયાની અંદર અમારા બોરીયાવી ગામ આણંદ તાલુકો એની પાસે બોરીયાવી ગામ આવ્યું, ત્યાં વર્ષોથી આ પાન અમારા ખેતરમાં થાય છે અને અમે એના ભજીયા પણ બનાવીએ છીએ. અને અમારા બોરીયાવી સિવાય કોઈ પણ જગ્યાએ ભજીયા બનતા નથી. એમાં અમે આ વાટો બાફેલો જ બનાવીએ છીએ અને એક તરેલો, આ તરેલો જે વાટો ખરો એ અમારે એના ભજીયા બનાવીએ છીએ, 50 દિવસ સુધી બગડતા નહીં, બધા બહાર જાય છે. અને આ બાફેલા વાટા 3 દિવસ સુધી કંઈ પણ થતું નહીં, અને ફ્રીજમાં રાખીએ તો 7 દિવસ સુધી કંઈ થતું નહીં. અને અમારા જે આ પત્રેલી છે ને ઓર્ગેનિક પાન તરીકે અમે રાખીએ છીએ, એટલે સરસ ટેસ્ટ આવે છે. અને અમારું સમત કોર્નર જે બોરીયાવીમાં પ્રખ્યાત છે, ત્યાં ઘણા બધા લોકો બહારથી પણ ખાવા આવે છે, પણ અમેરિકા લંડન છે ત્યાંથી લોકો લઈ જાય છે 1-2 કિલો, ત્યાં અમે પેકિંગ કરી આપીએ છીએ, તો એ લોકો ત્યાં જઈને પણ ખાય તો સરસ લાગે છે. આ પાત્રા કાચો રોલ તરી ના, આ જે કાચો રોલ છે એને ડાયરેક્ટ કટિંગ કરી, કાચો રોલ છે એને ડાયરેક્ટ કટિંગ કરી અને ફ્રાય કરી દઈએ છીએ. અને બાફેલો છે ને એને વઘાર કરીએ છીએ, રહી તલ છે આ છે રહી તલ બધું નાખીને, અને એની અંદર તો દરેક પ્રકારના મસાલા આવી ગયા હોય એટલે બફાઈ જાય, પણ ઉપરથી એને ખાલી વઘાર જ કરવાનો આવે રહી તલનો, અને ધાણા નાખી દઈએ એટલે બહુ સરસ ટેસ્ટ થઈ જાય છે. અમારું પોતાનું ફાર્મ છે ખેતર પત્તરવેરીનું વાડી, એમાં હળદર બનાવીએ છીએ, પાન બને, સુરણ બને, રતારું બને, બધું બોરીયાવીમાં સરસ સરસ ખેતી થાય છે સારી. મારું નામ મોન્ટુ પટેલ છે, અને બોરીયાવીમાં જે પાન થાય છે એ ઘણા બધા લોકો બહુ બહાર પાન પણ લઈ જાય છે, ભજીયા પણ લઈ જાય છે, બધા ખુશ થઈ જાય છે અહીં આવે છે તારે. અમને બહુ જ લાઈક કરે છે, બહુ સરસ ખવડાવો છે એમ, એટલે અમારે બધા બહાર પાન લઈ જાય છે. અને અમારું હોટલ ઉપર બહારથી લોકો આવે પહેલાં અહીંયા જઈ જાય, પછી ઘેર જાય પાન ખાઈને. એક્ઝેક્ટ અમારું બોરીયાવી લાંભેલ રોડ, બોરીયાવી બ્રિજ, કંજરી બોરીયાવીનો બ્રિજ ચડતા પહેલાં અમારી હોટલ સમત કોર્નર આવેલી છે, 150 ફૂટમાં મોટી બનાવેલી છે સરસ. અને પાણીપુરી, ભજીયા, મંચુરિયન બધું ટોટલી પણ રાખીએ છીએ, જોડે અથાણા બથાણા પાપડી, લસણની પાપડી, ચોખાની પાપડી, કૃષ્ણ કમળ ચોખાની પાપડી પણ બનાવીએ છીએ છેલ્લા 10-15 વર્ષથી, અને અથાણા પણ બનાવીએ છીએ, જોરદાર બધું વેચીએ છીએ સરસ, બધા કોઈ પણ કમ્પ્લેન પણ આવતી નથી સારી રીતના. બધું એક આયોજન સવારમાં 8 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા લગીન બધું ચાલુ હોય છે, ભજીયા તો 9 વાગ્યા સુધી મળે છે. હા, પંજાબી ચાઇનીઝ પણ વેચીએ છીએ બધું સરસ. મંચુરિયન એક ચૂલા ઉપર બને છે, અમારા ભઠ્ઠા બનાવ્યા છે, તમે આગળના વિડીયોમાં કંઈક જોયા હશે, અમારા બધા ભઠ્ઠા લાકડા ઉપરથી બધું મંચુરિયનને ભજીયાને પતરીને બધું બનાવીએ છીએ, અને ટેસ્ટ બહુ સારો આવે છે. મારું નામ છે રમેશભાઈ, અને પહેલાં ભાજી કાપવાની, ભાજી કાપીને આપણે મરચાં નાખવાના, પછી ખારો મીઠું અને પછી લોસ્ટ મિક્સ કરીને પછી પાડ દેવાનો. થોડી આપણે ભાજી વધારે નાખવાની, લોટ થોડો ઓછા રાખવાનો. અમદાવાદમાં બધે તમે ખાતા હો તો એવા હોય છે કે એમાં તમને આમ ચણાનો લોટ વધારે આવે, તમારે ભાજી વધારે. હા, મને આપણે ભાજી વધારે રાખીએ છીએ, એ લોટ થોડો જ્યાદા રાખે છે વધારે. આની બનાવટની મુખ્ય ખાસિયત શું છે? એકદમ ક્રિસ્પી પણ બને છે, ખરાબ પણ બને છે. આપણે એકદમ ખીરું ઢીલું રાખવાનું અને પોચું રાખવાનું. Thank you.
ચીઝ પૂરી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય એટલે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ બટન દબાવજો એટલે તમને મારા વિડીયો રેગ્યુલર મળતા રહે.